धोरण त्रण में गुजराती में पाठ बे गणीशुं बराबर पोटला टपके टप हवे आपणे आगळ गणी गया वार्ता अने गीत हवे एना प्रश्नोना जवाब जोईशुं नीचेना प्रश्नोना जवाब आपो वादळાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું એનો જવાબ પોતાની જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી મને આ સૌથી વધુ ગમ્યું નંબર બે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તે લખો જવાબ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા આ વાક્ય મને સૌથી વધુ ગમ્યું નંબર ત્રણ તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તો મને વાદળાનું ગુલાબી રંગનું કપડું સૌથી વધુ ગમ્યું કયા રંગનું કપડું ગમ્યું તમને ગુલાબી રંગનું બરાબર તો અહીંયા આપણે લખેલું છે કે મને ગુલાબી રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તમે વાદળું હો તો શું શું કરો જવાબ હું વાદળું હોઉં તો ખેતરે ખેતરે ફરીને વરસું ને ખેડૂતોને ખુશ કરું જો વરસાદ વધુ પડે તો ખેડૂતોને નુકસાન જાય અને વધુ એટલે એમને પૂરતા પ્રમાણમાં જો વરસાદ મળી રહે તો પાકને નુકસાન થતું અટકી જાય છે અને પાક સારો થાય છે પાંચ નંબર વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે તો જવાબ વાદળું ખેતરમાં વરસે તો મને સૌથી વધુ ગમે છ નંબર સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય જવાબ સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગ રેલાય ધરતી પર ચહલપહલ શરૂ થઈ જાય પંખીઓનો કલરવ મંદિરની આરતી અને ઘંટારવ મનને પ્રફુલ્લિત કરે છે સૂર્ય ઉગે એટલે સવાર પડે એટલે ધરતી પર ચહલપહલ એટલે પંખીઓનો અવાજ મંદિરની આરતી અને ઘંટારવ પણ શરૂ થઈ જાય છે નંબર સાત તમને વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે જવાબ હું વાદળાનો ગડગડાટ સાંભળું ત્યારે મને આકાશમાં દેવ બાળકો ફટાકડા ફોડીને દિવાળી મનાવી રહ્યા હોય તેવું લાગે છે નંબર આઠ પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે જવાબ તો પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે તો સૌ પ્રથમ શું ઉડે ધૂળ રેતી અને પાંદડા ઉડે છે ઘણી વાર છાપરાના પતરા નળિયા પણ ઉડે છે અને વૃક્ષો ધરાશય થઈ જાય છે એટલે પડી જાય છે બધા ઊભા રહેલા વૃક્ષો પડી જાય છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે સાચું કરવાનું છે એટલે બોક્સમાં શું લખવાનું સાચું સાચાની નિશાની કરવાની છે નંબર એક ગુલાબી ઠંડી હતી તો એનું વાક્ય સાચું છે મજા પડે એવી ઠંડી
हाथी। नंबर बे, सूर्योदय थयो एटले एनो जवाब छे सूर्य उग्यो हशे। नंबर त्रण, वादळा पवननी गाड़ीमां बेसी दौड़वा लाग्या एटले एनो जवाब आपणे साचानी निशानी करेली छे। अहींया तमने देखाय छे ने आ साचानी निशानी छे, तो पवनना धक्काथी वादळा ઝડપથી ખસતા હતા, બરાબર। પ્રશ્ન નંબર 3, વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, તો જે પહેલું વાક્ય આવે એ વાક્ય લખવાનું। અહીંયા પહેલું વાક્ય છે, કૌંસમાં મેં લખેલું છે, નંબર આપેલા છે 1, બરાબર। કુકડો કુકડે કૂક કરતો હતો એ વાક્ય વાર્તામાં પહેલું છે। નંબર 2, સવાર થઈ। નંબર 3, પહેર્યા। નંબર 4, વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા। નંબર 5, વાદળા આકાશમાં દોડવા લાગ્યા। નંબર 6, વાદળાની આંખો ચમકવા લાગી। નંબર 7, એ ચોપડીમાં આપેલો જ છે એ વરસાદ વરસવા માંડ્યો। તો અહીંયા ચોપડીમાં તમારે આ જ રીતે નંબર આપવાના છે, બોક્સ આપેલું છે એમાં નંબર આપવાના છે અને વાક્ય પણ લખેલું છે। પ્રશ્ન નંબર 4, આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ બોક્સમાં લખવાનો છે, બરાબર। અહીંયા લખેલું છે કે કેવું થાય, તો નંબર 1, વાવાઝોડું આવ્યું હોય એવું લાગે। નંબર 2, વરસાદ આવ્યો હોય એવું લાગે। નંબર 3, સૂર્યોદય થયો હોય એવું લાગે અને નંબર 4, વીજળી થઈ હોય એવું લાગે, બરાબર। આ 4નું અનુમાન કરવાનું નીચેના જે વાક્યો આપેલા છે એના પર, બરાબર। તો નંબર 1, કે વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા કર્યા, તો વાવાઝોડું આવ્યું હોય એવું લાગે। નંબર 2, આકાશમાં મોટી ટ્યુબ લાઇટ ચાલુ થઈ, તો એને 3 નંબર આપીશું ને આપણે, કે સૂર્યોદય થયો હોય એવું લાગે। નંબર 3, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા, હવે વાદળા ઝઘડે એટલે શું થાય, વાવાઝોડું આવે એટલે એને કયો નંબર આપીશું આપણે, 1 નંબર। નંબર 4, વાદળાઓએ દિવાળી ઉજવી, તો એને આપણે કયો નંબર આપીશું, 4 નંબર, બરાબર। નંબર 5, આખી ધરતી પર ફેલાય એવા ફુવારા છોડ્યા, તો એને કયો નંબર આપવાનો, 2 નંબર, બરાબર। એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી, તો એને કયો નંબર આપવાનો, 4 નંબર। નંબર 7, ઉપર કોઈ મોટો નળ ચાલુ કર્યો, તો એને 2 નંબર આપવાનો। નંબર 8, આકાશની પરીઓએ વાદળ દોડ્યા, તો એને કયો નંબર આપવાનો, 2 નંબર। તો આ રીતે નંબર આપીને એ બોક્સમાં વાક્ય પૂરા કરવાના છે।